ત્રણ વર્ષથી સંપૂર્ણ મારી 30 વીઘા જમીનમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત ખેતી કરું છું અને એની અંદર અલગ અલગ પાક વાવું છું બધા. અને જાહેરમાં બધા જ ખેડૂતોને એ કહું છું કે સૌથી સરળ જો પ્રાકૃતિક ખેતી કરવી હોય એને ઉત્પાદન ઘટવા જ ન દેવું હોય તો મારા અનુભવના બે પાક, એક મગફળી અને એક શિયાળામાં વરિયાળી, આ બેમાં ઘટતું નથી. વરિયાળીમાં હું રાસાયણિક મારા શેઢાના પાડોશી એને શરત કરી હતી કે જો પ્રાકૃતિક ખેતીમાં તમે વરિયાળીમાં ઉત્પાદન મારાથી વધારે લો તો 5 વીઘા મારી જમીન અગાટ વેચાતી તમને બક્ષીસ આપી દઉં. આવું ચેલેન્જ કરેલી છે મેં વરિયાળીમાં. અને એના કારણો છે કે આપણને જેટલી ખ્યાલ પડે છે ને એના કરતાં વધારે જીવ જંતુ મધમાખી પગલાઓને વધારે ખબર પડે છે કે ક્યાં બેસાય ક્યાં રસ. એટલે વરિયાળીનું ઉત્પાદન વધારવાનું કારણ આ એક છે કે મધમાખીને બોલાવવી નથી પડતી અને રાસાયણિક વાળાને ઘણું બધું ગોળનું પાણી સાથે બધું બધું કરે તો મધમાખી એમાં નથી જતી. અને આમાં પ્રાકૃતિક ખેતીમાં મધમાખી એની રીતે જ આવે છે. પહેલા વર્ષે મધમાખી મેં વાવી એટલે મધમાખી આવી ગઈ, એને એમ લાગ્યું કે અહીંયા રહેવા જેવું છે. પોતે રહેણાંક જ મારી વાડીમાં કરી નાખ્યું, આજની તારીખમાં 5 હાથ મધ પૂરા મારી વાડીમાં કાયમી થઈ ગયા છે. આ એક પ્રાકૃતિક ખેતીનો નજર સામેનું છે. હવે એક મારી ખેતીનો એક બીજો દ્રષ્ટાંત કહી દઉં, ટૂંકમાં છે એટલે સમય નહીં લઉં અત્યારે હું. એક તો મારી વાડી સામે મારા ભત્રીજાની રાસાયણિક કરે છે, મારો દીકરો ટ્રેક્ટરની ખેતી કરતો હતો. ગયા વર્ષે ઘઉં પૂરા થઈ ગયા એટલે ઘઉંવાળામાં હવે પ્લાવ આપતા હતા ભાઈ, તો બગલા આવ્યા એટલે હું આવું પ્રાકૃતિક જીવન જીવન વાળીએ જ રહું છું. તો જ્યારે ટ્રેક્ટર આવતું હોય ને ત્યારે ઓલા બગલા તારા કોશી એ પક્ષી એનો ખોરાક લેવા ઉઠતા હોય. મેં ખાસ નિરીક્ષણ કર્યું તો અમારું ટ્રેક્ટર આવતું હતું મારા પરામાં, જ્યાં લગી ટ્રેક્ટર આવ્યું ત્યાં સુધી 10 થી 15 બગલાનું ટોળું આવે. ટ્રેક્ટર પાછું વળે તો શેઠે પાછું વળે, સામે મારા ભત્રીજાનું ટ્રેક્ટર ઈ શેઠે પાછું વળે તો એના પરામાં 2 થી 3 બગલા હતા, ચોથું બગલું ક્યારેય ગયું નહીં. અને આમાં જ બગલાઓ રહેતા હતા. આ બધું એક પ્રાકૃતિક ખેતીનો પ્રભાવ છે. અને મગફળી રહી તો હાવ હાવ કરતાં હાવ હેલી વસ્તુ છે, જેને નાઇટ્રોજનની જરૂર જ નથી ભાઈ અને ક્યારે નાખતો નથી. મગફળી વાવીએ ત્યારે ફક્ત ને ફક્ત ઘનજીવામૃત ઉનાળે બનાવીને તૈયાર કરી રાખવું છે. અને ઘનજીવામૃત છાંટી અને મગફળી વાવી દે છે. અને અંદર મિશ્ર પાક તરીકે મગફળીની અંદર બેટા મગ નાખી દઈશું અને 10-10 અને 5-5 ફૂટે સૂર્યમુખી અને મકાઈના છોડ એ નાખી દેવાના. 10-10 ફૂટે મકાઈ મિશ્ર પાકમાં કરી દઉં છું એટલે આ ખેતી કરશું. અને શિયાળાની અંદર હું વંશી ઘઉં કરું છું, એનો એક થોડોક હિસાબ આપી દઉં પછી મારી વાત પૂરી કરીશ. કે ભલે પૂછે કેટલું ઉત્પાદન આવે છે, બંસી ઘઉં હું વાવું છું અને દર વર્ષે મારે 20 મણનું ઉત્પાદન લઉં છું, ખોટું બોલવાનું નથી. પણ જે મારા ઘઉં છે ને એ બધા 800 રૂપિયાના પોતાના ઘર માટે સગા સંબંધીને આપી દઉં છું. અને વધારે બધા 800 રૂપિયાના મન લેખે હું ખાવાના રસને આપી દઉં છું. એટલે 800ના મન છે એટલે 20 મણ થયા તો 800 રૂપિયા આવ્યા. અને આ વખતે બજાર હારી છે આ રાસાયણિક વાળાની, નથી એવું એમ તો 350-400 થી ઉપર બજાર આવતી નથી. હવે એને એને માનો કે 400 બજાર આવે, મારે 800 આવે, મારા તો 40 મણ થઈ ગયા પ્લસ મારું ખર્ચ વધી બચી ગયું ને, બધું ખર્ચ બચી ગયું, જમીન ઝેર મુક્ત થવા મળી છે, ઝેર મુક્ત ખોરાક થઈ છે અને ખવડાવી છે બધાને. અને એક સૂત્ર બોલી મારું વક્તવ્ય પૂરું કરું કે ગાય માતા આ ખેતીમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની અંદર ગાય માતાને સન્માન, ધરતી માતા બનશે બનશે બળવાન તો જ ખેડૂત થશે ધનવાન, ખાનાર વર્ગને તંદુરસ્તીનું વરદાન જાય ગૌ માતા.